press the bell icon on the YouTube app and never miss another update. Hello everyone, welcome to EduCare. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ એક થી દસ ડિસેમ્બર સુધીના જેટલા પણ કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો છે તેના વિશેની હવે માહિતી એકદમ શોર્ટમાં આપવામાં આવશે અને જેટલા જરૂરી મુદ્દાઓ છે તેની જ ડિસ્કશન કરવામાં આવશે કેમ કે બધા પ્રશ્નોનું ડિટેલમાં ડિસ્કશન કરવા જઈશું તો વિડિયો થોડો મોટો થઈ જશે એટલે એવો પ્રયત્ન રહેશે કે પાંત્રીસ મિનિટ સુધીમાં જેટલા પણ પ્રશ્નો છે ઇમ્પોર્ટન્ટ એવા તો એના બધાની ડિસ્કશન આપણે કરી લઈએ વિડીયોને શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપને પણ જોઈન કરો અમારા ફેસબુક પેજ છે તેને પણ લાઇક કરો અને તેમાં રેટ રિવ્યૂ અમારા વિડીયો વિશે લખી શકો છો પેલો પ્રશ્ન જોઈએ વિશ્વના સૌથી મોટા પરવાડાના ટાપુ ગ્રેટ બેરિયર રીફને પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસ શરૂ કરાયો છે આ ટાપુ કયા દેશ સાથે સંબંધ ધરાવે છે તો આ જે પરવાડાનો ટાપુ છે તો એ પરવાડાનો ટાપુ ઓસ્ટ્રેલિયા સાથે સંબંધ ધરાવે છે ઓસ્ટ્રેલિયાનું જે ક્વિન્સ લેન્ડ કરીને એક પ્રદેશ આવેલો છે તો ત્યાં આગળ દરિયા કિનારે આ ટાપુ આવેલો છે અને બ્લીચિંગ કોરલ બ્લીચિંગના કારણે આ જે છે તે અત્યારે ખતરામાં છે અને હવે આને સંબંધિત જેટલા પણ એવા પ્રયત્નો છે કે બચાવવાના એ શરૂ કરવામાં આવ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રથમ સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમિક કોન્ફરન્સ કયા દેશમાં મળી તો આ પ્રથમ સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમિક કોન્ફરન્સ એ કેન્યામાં મળી છે કેન્યાની જે રાજધાની છે નેરોબી તો નેરોબીમાં મળી છે અને આ જે કોના સપોર્ટથી કોના સહયોગથી ઉજવવામાં આવી છે આ સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમિક કોન્ફરન્સ તો કેનેડા અને જાપાનના કેનેડા અને જાપાને કેન્યાને સહકાર આપીને આ જે છે ઇકોનોમિક કોન્ફરન્સ તેનું આયોજન કર્યું છે ત્યાર પછીનો પ્રશ્ન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે હાલ હિમાચલ પ્રદેશમાં શરૂ કરેલ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમના નંબર શું છે એકસો બાર નંબર છે હવે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ તો એકસો બાર નંબર એ મલ્ટિપલ મલ્ટિપલ પ્રકારના નંબર છે આમાં કોઈપણ પ્રકારની તમારી ઇમરજન્સી હોય હવે તમારે કોઈપણ પ્રકારની ઇમરજન્સી સેવાની જરૂર હોય પોલીસની જરૂર હોય એમ્બ્યુલન્સની જરૂર હોય બ્રિગેડની જરૂર હોય તો એકસો બાર નંબર ડાયલ કરતાં શું થશે કે કોલ છે તે રાજ્યમાં જે કોલ સેન્ટર સ્થાપેલું છે તેની અંદર કોલ ટ્રાન્સફર થઈ જશે હવે તમારે ત્યાં જણાવવાનું રહેશે કે કયા પ્રકારની તમારે સેવાની જરૂર છે તો ત્યાં આગળથી જે સેવાની જરૂર હશે ત્યાં એ સેવા તમારા સ્થળ ઉપર ઉપલબ્ધ કરાવી દેશે આ કોલ સેન્ટરવાળા અને આની અંદર એક એપ પણ લોન્ચ કરવામાં આવી છે ખાસ કરીને મહિલાઓ માટે એની અંદર એક ફીચર આપવામાં આવ્યું છે સાઉટ કરીને આ સાઉટ કરીને ફીચર આપવામાં આવ્યું છે તે થોડુંક અલગ છે યુનિક ફીચર છે આની અંદર આ જે સિસ્ટમ શરૂ કરવામાં આવી છે તો આની અંદર વોલેન્ટિયરને પણ રજિસ્ટર કરવામાં આવ્યા છે જેટલા પણ ઇન્ટરેસ્ટેડ વોલેન્ટિયર છે તેને રજીસ્ટર કરવામાં આવ્યા છે હવે કોઈપણ જગ્યાએ મહિલા જો અનસેફ ફીલ કરશે તો એપની અંદર જે સાઉટ ફીચર આવશે એને ઓપરેટ કરશે તો શું થશે કે આજુબાજુમાં આ પ્રકારનું કોઈ વોલેન્ટિયર હોય તો આ વોલન્ટિયરને મેસેજ મળશે અને આ વોલેન્ટિયર છે તે આ મહિલાની મદદ કરવા માટે ત્યાં આગળ પહોંચી જશે કેમ કે જો એકસો બાર નંબરનો ઉપયોગ કરવામાં આવે તો એમાં થોડીક પ્રોસિજર લાંબી છે એટલે વાર લાગી જાય સેવા મળતા તો આ પ્રકારનું વોલન્ટિયર સિસ્ટમ પણ આ સાઉથ ફીચર્સની અંદર દાખલ કરવામાં આવી છે સ્પેશિયલ મહિલા માટે છે અને અહીંયા આગળ હિમાચલની વાત છે તો હિમાચલ પ્રદેશના જે સીએમ છે અને ગવર્નર છે તેના પિક્ચર્સ અહીંયા આગળ આપેલા છે તમે કમેન્ટ બોક્સની અંદર એના બંનેના નામ જણાવી શકો છો કેમ કે રેગ્યુલર જે લેક્ચર ચાલતા હોય છે તો તેમાં આ બધી ડિસ્કશન કરવામાં આવતી હોય છે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ ત્યાર પછીનો આગળનો પ્રશ્ન પૂનામાં યોજાયેલ ધ ઇન્ડિયન આઉલ ફેસ્ટિવલ ક્યાં પક્ષી પર આધારિત હતો તો આ જે ઇન્ડિયન આઉલ ફેસ્ટિવલ છે પ્રથમ પ્રકારનો આ પ્રકારનો ફેસ્ટિવલ ભારતની અંદર યોજાયો હતો અને પૂનાના એક ગામમાં યોજાયો હતો ઘૂવળ પર આધારિત હતો અને કોના દ્વારા યોજવામાં આવ્યો હતો ઈલા ફાઉન્ડેશન દ્વારા કેમ કે જે આ ઘુવળ છે તેને થોડુંક આપણા સમાજની અંદર અશુભ માનવામાં આવે છે તો હવે અશુભ મનાય છે કેટલીક એવી ધાર્મિક પ્રેક્ટિસ હોય છે કે એમાં એવું માનવામાં આવે છે કે આ ઘુવળ અશુભ મનાય છે તો હવે માણસો એ ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી આ ઘુવળને ઈજા પહોંચાડે છે તેનો નાશ કરે છે તો ભારતમાં ટુ ટોટલ બસો ને જેટલી ઘૂવળની જાતિઓ છે જેમાંથી પંચોતેર એ નાશપ્રાય છે એટલે કે જે આ ખતરામાં છે આ જાતિઓ તો એને બચાવવા માટે આ પ્રકારનો ઇન્ડિયન આઉલ ફેસ્ટિવલ આયોજિત થયો હતો પુણેમાં ત્યાર પછીનો પ્રશ્ન ટ્રેનોની સમયસરતા પર નજર રાખવા માટે કયા સોફ્ટવેરને લોન્ચ કરવામાં આવ્યો ઈ દ્રષ્ટિ નામના સોફ્ટવેરને ટ્રેનોની સમયસરતા પર નજર રાખવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે ખાસ કરીને આ કોઈ સામાન્ય પબ્લિક માટે લોન્ચ કરવામાં આવ્યો નથી પરંતુ જે આપણા રેલ મંત્રી છે પિયુષ ગોયલ સ્પેશિયલી તેના માટે આ ઈ દ્રષ્ટિ નામનો સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યો છે જેથી કરીને રેલ મંત્રી એ તમામ પ્રકારની જે હિલચાલ છે સ્ટેશન ઉપર તો એની ઉપર નજર રાખી શકે પ્લસ આઈઆરસીટીસીની એક કેન્ટીન હોય છે આમાં જે ટ્રેનો હોય છે તો તેની અંદર ભોજન પ્રોવાઈડ કરે છે આઈઆરસીટીસી તો આની અંદર કિચનમાં આના જે કિચનમાં છે સ્વચ્છતા કેટલા અંદે જળવાય છે તે પણ આ આ સોફ્ટવેરના મદદથી નજર રાખી શકાશે તેની ઉપર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલ સમુદ્રી યુદ્ધ કવાયતનું નામ જણાવો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કોંકણ ટુ થાઉઝન્ડ એટીન નામનો યુદ્ધ અભ્યાસ શરૂ થયો છે અને જ્યાં કોંકણ ટુ થાઉઝન્ડ એટીન છે અઠ્યાવીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી આ યોજાયો હતો ગોવાની અંદર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત અને અમેરિકા વચ્ચે યોજાનાર હવાઈ યુદ્ધ અભ્યાસનું નામ શું છે તો ભારત અને અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ એટીન નામનો હવાઈ યુદ્ધ અભ્યાસ યોજાયો હતો ક્યાં આગળ યોજાયો હતો પશ્ચિમ બંગાળમાં અને હાલ આ જે યુદ્ધ અભ્યાસ છે ત્રણ ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર સુધી યોજાયો હતો અને પશ્ચિમ બંગાળમાં બે એરફોર્સ સ્ટેશન આવેલા છે ભારતના તો એક છે કલાઈકુંડ અને બીજું છે અર્જનસિંહ એરફોર્સ સ્ટેશન તો આ બંને એરફોર્સ સ્ટેશનની અંદર આ હવાઈ યુદ્ધ અભ્યાસ યોજાયો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે સાઉથ એશિયા યુથ પીસ કોન્ફરન્સ કોની યાદમાં યોજાય આજે સાઉથ એશિયા યુથ પીસ કોન્ફરન્સ છે નવી દિલ્હી ખાતે મહાત્મા ગાંધીજીની યાદમાં યોજાઈ હતી મહાત્મા ગાંધીજીનો એકસોને એકસો ને પચાસની જે જન્મજયંતિ છે તેની યાદમાં આ કોન્ફરન્સને યોજવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન સાલોમ ઝુરી ચિસ્વીલી કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્તિ પામ્યા છે આ છે સાલોમ ઝુરી હાલમાં જ તે જ્યોર્જિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્તિ પામ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે કેન્દ્ર સરકારે હાલમાં નેશનલ પ્રોજેક્ટ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડને કયો દરજ્જો આપ્યો છે આ ચારમાંથી કયો દરજ્જો આપ્યો છે કેન્દ્ર સરકારે આ કંપનીને તો આ કંપનીને મિની રત્ન એકનો દરજ્જો આપવામાં આવ્યો છે હવે આ દરજ્જા મળતાની સાથે કેન્દ્ર સરકાર કોઈ કોઈપણ પીએસયુ કંપની હોય પબ્લિક સેક્ટરની કંપની હોય કે પ્રાઇવેટ કંપની હોય તો તેને આ પ્રકારના દરજ્જા આપતા હોય છે તેમાંથી મહારત્ન સૌથી ઊંચો દરજ્જો છે અને ક્રમિક અહીંયા આગળ બધા દરજ્જા લખેલા છે તે એનો ક્રમ છે પહેલાં આવે મહારત્ન બીજો નવરત્ન ત્રીજો નંબરે છે મિનીરત્ન એક અને ચોથા નંબરે મિનીરત્ન બે આ દરજ્જો મળતાની સાથે આ કંપની છે તેનું બોર્ડ કોઈપણ પ્રકારના કેન્દ્ર સરકારની પરમિશન લીધા વગર અમુક રોકાણ અમુક હદ સુધી રોકાણ છે તે કરી શકે છે ત્યાર પછીનો પ્રશ્ન જોલી ગ્રાન્ટ એરપોર્ટ જેનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી એરપોર્ટ કરી નાખવામાં આવ્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે આ જોલીગ્રાન્ટ એરપોર્ટ ઉત્તરાખંડના દહેરાદૂનમાં આવેલું છે અને અહીંયા આગળ ઉત્તરાખંડના સીએમ અને ગવર્નરનું નામ સોરી સીએમ અને ગવર્નરના પિક્ચર્સ અહીંયા આગળ રાખેલા છે તમે ઉત્તરાખંડના સીએમ અને ગવર્નરના જે નામ છે તે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન યુનેસ્કો દ્વારા નીચેનામાંથી કઈ શૈલીને ઇન્ટેનજીબલ કલ્ચરલ હેરિટેજના લિસ્ટમાં સમાવવામાં આવી છે યુનેસ્કોએ રેગી નામની શૈલી જે ઝમેકાની શૈલી છે તો તેને ઇન્ટેનજીબલ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજના લિસ્ટમાં સમાવી છે હવે યુનેસ્કો દર વર્ષે આ પ્રકારની ઇન્ટેન્જીબલ કલ્ચરલ શૈલીઓને કોઈપણ કલા હોય છે કોઈપણ દેશની જે લુપ્તપ્રાય હોય છે તો તેને આ લિસ્ટમાં સમાવવામાં સમાવે છે જેથી કરીને તેની ઉપર થોડુંક વધારે ફોકસ કરી શકાય તેની જે અસ્તિત્વ છે તેને ટકાવી રાખવા માટે થોડું વધારે ધ્યાન આપી શકાય અને જ્યાં રેગી છે આપણે વાત કરીએ તેમ જમૈકાની એક નૃત્ય અને ગાયન શૈલી છે ત્યાર પછીનો પ્રશ્ન સૌભાગ્ય યોજના અંતર્ગત હાલ કેટલા નવા રાજ્યોએ સો ટકા વીજળીકરણ પ્રાપ્ત કર્યું છે સૌભાગ્ય યોજના અંતર્ગત હાલમાં આઠ નવા રાજ્યોએ વિજળીકરણ પ્રાપ્ત કર્યું છે સૌભાગ્ય યોજનાનું પૂરું નામ છે પ્રધાનમંત્રી સહજ બીજળી હર ઘર યોજના જેણે હમણાં આપણા જેટલા પણ સ્ટેટ છે હવે આ પ્રકારની પહેલ એવી શરૂ કરવામાં આવી છે કે માર્ચ મહિનામાં માર્ચ બે હજાર ઓગણીસ સુધીમાં તમામે તમામ રાજ્યોમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ઇલેક્ટ્રિસિટી ઉપલબ્ધ થાય એવો પ્રકારનો પ્રયત્ન આનામાં કરવામાં આવે છે જેમાં જે રાજ્યની અંદરના જેટલા પણ ઇલેક્ટ્રિસિટી બોર્ડ આવેલા છે તો તેને અમુક પ્રકારની સબસિડી આપવામાં આવે છે જેથી કરીને તે જેવા જે ગામડામાં કે જે ક્ષેત્રોમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી તો ત્યાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે મીટરમાં મીટર લગાવવાનો ચાર્જ છે પછી કોઈ પણ વાયર લગાવવાનો ચાર્જ છે થાંભલા લગાવવાનો ચાર્જ છે તેમાં સબસિડી આપી શકે હવે આઠે આઠ રાજ્યોના નામ આપણે ડિસ્કસ નહીં કરીએ તમે કમેન્ટ બોક્સની અંદર જો રેગ્યુલર વિડીયો અમારા જુઓ છો તો કમેન્ટ બોક્સની અંદર આઠે આઠ રાજ્યોના નામ જણાવો જેથી તમને પણ પ્રેક્ટિસ થઈ જાય ત્યાર પછીનો પ્રશ્ન છે હાર્ટ એટેક રિવાઇન્ડ નામની વિડીયો ક્લિપ કઈ સંસ્થા દ્વારા જનહિત માટે જાહેર કરાઈ છે એફડબલ એસ સી હાર્ટ એટેક રિવાઇન્ડ નામની વિડીયો ક્લિપ ત્રીસ સેકન્ડની વિડીયો ક્લિપ છે જેને બધા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જાહેર કરી છે યુટ્યુબ વૂટ હોટસ્ટાર બધા જ ઓનલાઈન પ્લેટફોર્મ પ્લસ જે આઉટડોર હોલ્ડિંગ હોય છે આઉટડોર ડિજિટલ હોલ્ડિંગ હોય છે હવે કોઈપણ પ્રકારની ડિજિટલ જાહેરાતો આપણે બધાએ જોયા જ છે આ હોલ્ડિંગ તો તેની તેમાં પણ ચાર અઠવાડિયા સુધી આ પ્રકારની વિડીયો ક્લિપ છે તે દેખાડવામાં આવશે ખાસ કરીને ટ્રાન્સફેટી એસિડ ટ્રાન્સફેટી એસિડ પ્રત્યે અવેરનેસ ફેલાવવા માટે અને ભારતમાં જેટલું પણ ફૂડ છે ફૂડ ચેન સપ્લાયમાં જેટલું પણ ફૂડ વેચાય છે તો એમાં ટ્રાન્સફેટી એસિડનું પ્રમાણ ઘટાડવા માટે આ વિડિયો ક્લિપને બહાર પાડી છે હવે આ વિડીયો ક્લિપ ઇટ રાઇડ કરીને એક પહેલ આવી હતી જુલાઈ મહિનામાં ઈટ રાઇટ આ એનું અપગ્રેડેડ વર્ઝન છે ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં કયા ખેલાડીએ શૂટિંગનો સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત થયો છે તો આ ખેલાડીનું નામ છે અભિનવ બિન્દ્રા અભિનવ બિન્દ્રાને બ્લુ ક્રોસ કરીને એવોર્ડ આવે છે આઈડબલ એસએફ દ્વારા આપવામાં આવે છે આઈડબલ નું પૂરું નામ પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને બ્લુ ક્રોસ એવોર્ડ અભિનવ બિન્દ્રા એવા પહેલા ખેલાડી છે કે શૂટિંગ ક્ષેત્રે આ એવોર્ડ સર્વોચ્ચ આ સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી છે હવે અભિનવ બિન્દ્રાએ બે હજાર નવની જે ઓલિમ્પિક રમાઈ હતી તો તેમાં પણ શૂટિંગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ જીત્યો હતો તમે કમેન્ટ બોક્સની અંદર એ જણાવો કે ભાઈ આ જે ખેલાડી છે તેને પદ્મભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે કયા વર્ષમાં તેને પદ્મભૂષણ એવોર્ડ આપ્યો હતો તેમને કમેન્ટ બોક્સમાં જણાવો ત્યાર પછીનો પ્રશ્ન ભારત અને ચીન વચ્ચે શરૂ થનાર યુદ્ધ અભ્યાસનું નામ જણાવો તો ભારત અને ચીન વચ્ચે હેન્ડ ઇન હેન્ડ કરીને યુદ્ધ અભ્યાસ શરૂ છે છે ક્યાં આગળ તો તો કે ચીનમાં જે કરીને પ્રદેશ આવેલો ત્યાં આગળ આ યુદ્ધ અભ્યાસ ચાલુ છે પછીનો પ્રશ્ન કેન્દ્રીય ગૃહમંત્રી સિંહે નીચેનામાંથી કયા ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું તો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ધ હોર્નબિલ ફેસ્ટિવલ ઓપ્શન બીમાં જે જણાવેલ છે લખેલ છે તેનું ઉદઘાટન નાગાલેન્ડના નાગાલેન્ડ રાજ્યના કોહિમા નાગાલેન્ડની જે રાજધાની છે કોહિમા ત્યાં આગળ કર્યું છે એકથી દસ ડિસેમ્બર સુધી આ ઉત્સવ ચાલે છે દર વર્ષે ઉજવવામાં આવે છે અને પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો પ્રથમ વખત આ ઉત્સવ ઉજવાયો હતો ઓગણીસો ને ત્રેસઠમાં અને જ્યારે આ પ્રથમ વખત ઉત્સવ ઉજવાયો હતો તો ત્યારે આ ઉત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો કે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આપણા જે રાષ્ટ્રપતિ હતા તે સમયના તો તેણે આ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું અને જે હોનબિલ છે તે આ નાગાલેન્ડની અંદર નાગા જાતિના જે લોકો રહે છે તો તેનું એક પવિત્ર પક્ષી છે આ લોકો આ પક્ષીની પૂજા પણ કરે છે તો એની આ જે છે વિશેષતા છે આ ધ હોનબિલ ફેસ્ટિવલની તમે કમેન્ટ બોક્સની અંદર એ જણાવી શકશો કે ભાઈ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તો તેની યાદમાં કયો દિવસ ઉજવવામાં આવે છે અને કઈ તારીખે ઉજવવામાં આવે છે તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો આ છે જે સીએમ છે અને ગવર્નરની પિક્ચર રાખેલા છે આપણે રેગ્યુલર જે વિડીયો ચાલતા હોય છે તો તેમાં આ બધી ડિસ્કશન આપણે કરતા હોય કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન બે હજાર બાવીસમાં કયો દેશ જી ટ્વેન્ટી સમિટનું આયોજન કરશે બે હજાર બાવીસમાં ભારત એ જી ટ્વેન્ટી સમિટનું આયોજન કરવા જઈ રહ્યો છે અને બે હજાર અઢારમાં આ દર ચાર વર્ષે આ સમિટનું આયોજન થાય છે બે હજાર અઢારમાં આ સમિટનું આયોજન આર્જેન્ટિના ખાતે થયું હતું અને ભારતે બે હજાર બાવીસમાં આનું આયોજન કરવાનું નક્કી કર્યું છે કેમ કે ભારતની આઝાદીને બે હજાર બાવીસમાં પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન અવકાશની સફરે જનાર પ્રથમ એ યુક્ત રોબોટનું નામ શું છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ રોબોટનું નામ છે સિમોન સિમોન એક પ્રકારનું આર્ટિફિશિયલ યુક્ત રોબોટ છે જે માત્ર પાંચ કિલો વજન ધરાવે છે અને પ્રથમ પ્રકારનો આ રોબોટ છે જે અવકાશની સફરે જાશે બે દિવસની અવકાશ સફર કરશે અને જે સ્પેસેક્સ કરીને એક સ્પેસેક્સ કરીને કંપની છે તો તેનું ડ્રેગોન કાર્બો કેપ્સ્યુલ છે તો તેની અંદર સવાર થઈને સિમોનને બે દિવસની અવકાશ યાત્રા પર મોકલવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ સિત્તેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આ ભારતના મહેમાન બનશે તો દક્ષિણ આફ્રિકાના જે રાષ્ટ્રપતિ છે સિરીલ રામાફોસા એ સિત્તેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતના મહેમાન બનવા જઈ રહ્યા છે અને તેને આનું આમંત્રણ મહેમાન બનવાનું આમંત્રણ જી ટ્વેન્ટી સમિટ યોજાઈ હતી તો તેમાં આપણું ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું આપણા પીએમ સાહેબે તો પીએમ મોદીએ તેને આ પ્રકારનું આમંત્રણ આપ્યું છે ને જે સિરિલ રામાફોસાએ એક્સેપ્ટ કરી લીધું છે આ પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પને પરંતુ તેણે આ જે છે આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો અને સિરિલ રામાફોસા એ સિત્તેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતના મહેમાન બનશે અહીંયા આગળ જે લખેલા છે પ્રવીણ જુગન્નાથ એ આપણા જે મોરેશિયસ છે તેના પીએમ છે અને પ્રવાસી ભારતીય દિવસ જે ઉજવવામાં આવે છે જાન્યુઆરી મહિનામાં કયા દિવસે ઉજવાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવું પરંતુ જ્યાં જાન્યુઆરી મહિનામાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે તેમાં બે હજાર ઓગણીસના આ પ્રવાસી ભારતીય દિવસમાં ભારતના મહેમાન બનવાના છે ત્યાર પછીનો પ્રશ્ન ક્યાં દિવસને આંતરરાષ્ટ્રીય ગુલામી દિવસ તરીકે ઉજવવામાં આવે છે બે ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ગુલામી દિવસ તરીકે ઉજવવામાં આવે છે યુએન દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે અને જે પણ પ્રકારની ગુલામી કરવામાં આવે છે માણસોની ગુલામી અને માણસોની તસ્કરી કરવામાં આવે છે તો તેના પ્રત્યે સોસાયટીમાં અવેરનેસ ફેલાય એ માટે આ દિવસને ઉજવવામાં આવે છે દર વર્ષે બે ડિસેમ્બરના રોજ આને ઉજવાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કેન્દ્ર સરકારે તેલ અને ગેસ ક્ષેત્રોને પ્રાઇવેટ અને વિદેશી કંપનીને વેચવા માટે કમિટી બનાવી તો તેના અધ્યક્ષ કોણ છે આ તેલ અને ગેસ ક્ષેત્રોના જે વેચવા કાઢી છે એકસો ને ઓગણપચાસ જેટલી સાઇટો વેચવા કાઢી છે વિદેશી કંપની અને પ્રાઇવેટ કંપનીઓને વેચાશે તો આના માટે કમિટી કન્સ્ટ્રક્ટ કરી છે અને આના જે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તે બનાવ્યા છે રાજીવ કુમારને કુમાર નીતિ આયોગના વાઇસ પ્રેસિડેન્ટ છે અને આ કમિટીના અધ્યક્ષ છે કુલ છ મેમ્બરની આ કમિટી હશે જેમાં નીતિ આયોગના સીઈઓ છે અમિતાભ કાંત તે પણ સભ્ય છે ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં કયા દેશે ઓપેકમાંથી મેમ્બરશીપ છોડવાની વાત કરી છે તો હાલમાં કતારે ઓપેકમાંથી મેમ્બરશીપ છોડવાની વાત કરી છે અને તેના દ્વારા એવું રીઝન આપવામાં આવ્યું છે કે કતાર જે કતાર છે તે હવે ગેસ પ્રોડક્શન ક્ષેત્રે થોડું વધારે ફોકસ કરવા માગે છે અહીંયા આગળ ઓપેક લખેલું છે ઓપેકનું પૂરું નામ થાય ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને સ્થાપના થઈ હતી ઓગણીસોને એકસઠમાં અને જેટલા પણ પેટ્રોલિયમ પેદાશ છે તે ઉત્પન્ન કરતા દેશો છે તેનું એક પ્રકારનું ઓર્ગેનાઇઝેશન છે અને કતારની વાત કરીએ તો જે વિશ્વમાં જેટલું પણ ઓઇલ ટ્રેડ થાય છે ઓઇલનો જેટલો પણ વેપાર થાય છે તેમાંથી બે ટકા હિસ્સો એ કતાર ધરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા સ્પેસક્રાફ્ટમાં બેસીને રશિયન અમેરિકન અને કેનેડિયન અવકાશયાત્રીઓ હાલ અવકાશની સફરે ગયા છે આ સ્પેસક્રાફ્ટનું નામ છે સોયુઝ જેને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું કઝાકસ્તાન ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને રશિયાનું આ સ્પેસક્રાફ્ટ છે જેની અંદર બેસીને રશિયન અમેરિકન અને કેનેડિયન અવકાશયાત્રીઓ હાલ અવકાશની સફરે છે આને ઓક્ટોબર મહિનામાં જે આ વર્ષનો ઓક્ટોબર મહિનો હતો ઓક્ટોબર બે હજાર અઢાર ત્યારે પણ લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ તેનું આ લોન્ચિંગ છે તે નિષ્ફળ રહ્યું હતું અને હવે સક્સેસફુલ લોન્ચિંગ થઈ ગયું છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયા ડેમ ઉપર પચાસ મેગાવોટની ફ્લોટિંગ સોલાર પેનલને તરતી મૂકવામાં આવી છે આ ડેમનું નામ છે રિહંદ જે યુપીમાં આવેલો છે તો તેની ઉપર પચાસ મેગાવોટ કેપેસિટીવાળી જે સોલાર પેનલ છે તેને તરતી મૂકવામાં આવી છે આ સોલાર પેનલને તરતી મૂકવામાં ફાયદો એ છે કે જેટલી જગ્યા જેટલું ક્ષેત્રફળ એ જમીન ઉપર રોકી શકે તો હવે એટલી ક્ષેત્રફળમાં આ જમીન છે તે ફ્રી રહેશે અને ત્યાં આગળ બીજી પણ કાર્યવાહી કાર્ય છે તે કરી શકાશે અને પાણી ઉપર મૂકવાનો ફાયદો એ છે અને આ પ્રકારની પ્રથમ ફ્લોટિંગ સોલાર પેનલ છે દેશની અંદર અને વાત કરીએ રિહન ડેમની તો સૌથી મોટું રેઝરવાયર છે દેશની અંદર મેન મેનમેડ ત્યાર પછીનો પ્રશ્ન કયા દિવસને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્રણ ડિસેમ્બરને દર વર્ષે આ દિવસ ત્રણ ડિસેમ્બરના રોજ ઉજવાય છે ત્યાર પછીનો પ્રશ્ન ભારત અને જાપાન વચ્ચે શરૂ થયેલ હવાઈ યુદ્ધ અભ્યાસનું નામ શું છે ભારત અને જાપાન વચ્ચે શિનયુ મૈત્રી એટીન કરીને યુદ્ધ અભ્યાસ શરૂ થયો છે અને આગ્રા ખાતે આ હવાઈ યુદ્ધ અભ્યાસ શરૂ થયો છે ત્યાર પછીનો પ્રશ્ન હાલમાં કઈ ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે આ ટ્રેનનું નામ છે ટ્રેન એટીન અને ટ્રેન એટીન નામે આના નામ પર એક બીજો રેકોર્ડ પણ દર્જ છે આ ટ્રેન એટીન એ સૌ પ્રથમ એન્જિન રહિત ટ્રેન છે એન્જિન રહિત એટલે કે કોઈ પણ પ્રકારનું લોકોમોટિવ એન્જિન આની અંદર વાપરવામાં આવશે નહીં કોઈ મોટર કે બીજી ઇલેક્ટ્રિક વસ્તુથી આ એ ટ્રેનને ચલાવવામાં આવશે અને ટ્રેન એટીન જ્યારે બની હતી ત્યારે એવી કહેવામાં આવ્યું હતું કે એકસો એંશી કે પીએચની આની સ્પીડ મેક્સિમમ રહેશે પરંતુ જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું કોટા અને સવાઈ માધોપુર વચ્ચે તો આની સ્પીડ મેક્સિમમ નોંધાઈ હતી બસો કે પીએચ અને આટલી સ્પીડ અત્યારે ભારતની અંદર જેટલી પણ ટ્રેન ચાલે છે તેની એકેયની સ્પીડ બસો કે પીએચ જેટલી છે નહીં ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયો ફૂટબોલ પ્લેયર બે હજાર અઢારમાં સૌથી વધુ ગોલ કરનાર પ્લેયર બની ગયો આ પ્લેયરનું નામ છે રોનાલ્ડો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આનું પૂરું નામ છે અને પ્રથમ સૌથી વધુ બત્રીસ ગોલ કરીને સૌથી વધુ ગોલ કરનાર પ્લેયર બની ગયો છે બે હજાર અઢારનો અને બીજા નંબરે છે લિયોનલ અને આને ગોલ કર્યા હતા 28 ત્યાર પછીનો પ્રશ્ન છે ક્યાં ગુજરાતના ખેલાડીએ પોર્ટુગલ ઓપનમાં ટેબલ ટેનિસ પુરસ્કાર જીત્યો છે માનવ ઠક્કરે પોર્ટુગલ ઓપન રમાઈ હતી તો તેમાં ટેબલ ટેનિસને લગતો પુરસ્કાર જીત્યો છે માનવ ઠક્કર વિશે બીજી વાત કરીએ તો જે એશિયાડ ગેમ રમાઈ હતી તેમાં પણ તેણે આ ટેબલ ટેનિસની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને આ બ્રોન્ઝ મેડલ મેળવતા ગુજરાતની સરકારે તેને ત્રીસ લાખ રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન કયો શબ્દ કેમ્બ્રિજ ડિક્શનરીમાં પીપલ્સ વર્લ્ડ ઓફ ધ યર તરીકે સામેલ થયો છે આ શબ્દનું નામ છે નોમોફોબિયા નોમોફોબિયાનો મિનિંગ થાય કે જેમ વ્યક્તિ મોબાઈલ વગર રહી શકતો નથી મોબાઈલનું થોડુંક કે એડિક્શન છે તેને નોમોફોબિયા થયો છે એવું કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કોણ આઈડબલ માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય બન્યા છે તો તેનું નામ છે રાનિન્દર સિંઘ પિક્ચરમાં બતાવેલા છે રાનિન્દર સિંઘને રાનિંદર સિંગે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના હેડ પણ છે અને તે બે હજાર સત્તરમાં આ પદે નિયુક્ત થયા હતા અને એસએફની વાત કરીએ તો આઈડબલએસએફમાં કુલ ચાર વાઇસ પ્રેસિડેન્ટ હોય છે અને એક પ્રેસિડેન્ટ હોય છે અને આઈડબલએસએફમાં જે પ્રેસિડેન્ટ છે તેનું નામ શું છે ઓલિગેરિયો વાસ્ક્યુઝ રાના અને હાલમાં જ રાનીન્દર સિંઘની વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિયુક્તિ થઈ છે ત્યાર પછીનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયું હતું આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન થયું હતું હરિયાણામાં જેમાં પાર્ટનર સ્ટેટ હતું ગુજરાત અને પાર્ટનર કન્ટ્રી હતું મોરેશિયસ ત્યાર પછીનો પ્રશ્ન હાલમાં કેન્દ્ર સરકારની પ્રસાદ સ્કીમમાં નવા કેટલા સ્થળોને સમાવેશ કરવામાં આવ્યો છે પ્રસાદ સ્કીમની અંદર પ્રસાદ સ્કીમનું પૂરું નામ શું છે પિલગ્રિમેજ રેઝ્યુએનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ આ છે પ્રસાદ સ્કીમનું પૂરું નામ આની અંદર ચાર નવી સાઇટોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન ક્યા હાલમાં કયા ખેલાડીને ફૂટબોલનું સર્વોચ્ચ સન્માન બેલોન ડી ઓર પ્રાપ્ત થયું છે આ ખેલાડીનું નામ છે લુકા મોડ્રિજ ઓપ્શન ડીમાં જે નામ આપેલું છે લુકા મોડ્રિજ તો તેને ફૂટબોલનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે પિક્ચરમાં લુકા મોડ્રિજ દેખાડેલા છે જે આ સન્માન છે બે હજાર અઢારથી બે હજાર અઢારથી બે કેટેગરીમાં આપવાની શરૂઆત થઈ હતી બેલોન ડીઓર બે હજાર અઢારમાં મહિલા અને પુરુષને અલગ અલગ આ સન્માન આપવામાં આવ્યું હતું પુરુષમાં મળ્યું હતું લુકા ને અને સ્ત્રીમાં આ સન્માન મળ્યું હતું ફૂટબોલ પ્લેયર એડા હેગરબર્ગને ત્યાર પછીનો પ્રશ્ન ઈસરોના અત્યાર સુધી સૌથી વધુ વજનવાળા ઉપગ્રહનું નામ શું છે તો ઈસરોનું અત્યાર સુધીનો સૌથી વધુ વજનવાળો ઉપગ્રહ છે જી સેટ ઇલેવન અને ખાસ કરીને સંચાર માટે આને લોન્ચ કરવામાં આવ્યો હતો અને આનાથી એવું કહેવાય છે કે ભાઈ ગ્રામ પંચાયતની અંદર જે ઇન્ટરનેટની સુવિધા છે તેમાં ક્રાંતિ આવશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં અવકાશમાં પ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટ મોકલનાર ભારતીય કંપનીનું નામ શું છે આ ભારતીય કંપની છે એક સીડ સ્પેસ મુંબઈની આ કંપની છે જેણે સૌ પ્રાઇવેટ સેટેલાઇટ મોકલ્યું હતું હવે આ પ્રાઇવેટ સેટેલાઇટ કયા માધ્યમથી મોકલવામાં આવ્યું હતું કયા કંપનીના રોકેટથી મોકલવામાં આવ્યું હતું તો કે સ્પેસેક્સ કંપનીનું ફાલ્કન કરીને રોકેટ છે તો તેમાં તેના દ્વારા આને આના આ કંપનીના સેટેલાઇટને અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ જે સ્પેસેક્સનું ફાલ્કન રોકેટ છે તેમાં અલગ અલગ કંપનીઓના ચોંસઠ જેટલા અલગ અલગ દેશો અને કંપનીઓના ચોંસઠ જેટલા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા અને જે આ કંપની છે તેના સેટેલાઇટનું નામ શું છે એક સીડ સેટ વન અહીંયા આગળ પિક્ચરમાં જે દેખાડેલું છે આટલું નાનું સેટેલાઇટ એક કિલો ખાલી વજન ધરાવે છે અને આ મોકલીને એક્સિડ સ્પેસ કંપની ભારતની પ્રથમ પ્રાઇવેટ કંપની બની ગઈ જેણે સેટેલાઇટ મોકલ્યું હોય અવકાશની અંદર ત્યાર પછીનો પ્રશ્ન વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ થનાર સૌથી લાંબા રેલ રોડ બ્રિજનું નામ શું છે બોગી બિલ બ્રિજ નામ છે તેનું અને આ બ્રિજ ક્યાં આગળ આવેલો છે આ બ્રિજ આવેલો છે આસામમાં બ્રહ્મપુત્ર નદી ઉપર તેને બાંધવામાં આવ્યું છે જેની લંબાઈ છે ચાર પોઈન્ટ ચોરાણું કિલોમીટર અને પચીસ ડિસેમ્બરના રોજ તેને પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે દિવસને ભારતીય નૌકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચાર ડિસેમ્બરને ભારતીય નૌકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે ઓગણીસો એકોતેરમાં જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું તો ત્યારે ભારતીય નેવીએ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો અને ભારતીય નેવીનું એક આઈએનએસ વિક્રાંત કરીને આઈએનએસ વિક્રાંત કરીને એક નૌકા હતી આ યુદ્ધ જહાજ હતું તેને સૌથી આ કહેવાય કે આ જે ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થયું હતું ભારત પાકિસ્તાનનું તો તેનું આ હીરો હતું આઈ વિક્રાંત ત્યાર પછીનો પ્રશ્ન છે બે હજાર ઓગણીસની આઈપીએલમાં દિલ્હી ડેર ડેવિસનું નામ બદલીને શું કરી નાખવામાં આવશે બે હજાર ઓગણીસમાં જે આઈપીએલ રમાવાની છે તેમાં દિલ્હી ડેર ડેવિસનું નામ બદલીને દિલ્હી કેપિટલ્સ કરી નાખવામાં આવશે ઓપ્શન બી સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન ક્યાં ભારતીય ખેલાડીએ હાલમાં ક્રિકેટના બધા પ્રકાર માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ગૌતમ જાહેરાત કરી હળદી એ ઓડિશા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે અને ઓડિશાનો જે કાંધમલ જિલ્લો છે ત્યાં આગળ આદિવાસીઓ દ્વારા આ હળદીનું વાવેતર કરવામાં આવે છે આ હળદરનું વાવેતર કરવામાં આવે છે અને આ હળદરનું ખાસ વિશેષ ઉપયોગ શું થાય છે ખાવા કરતાં તે વધારે આયુર્વેદિક ઉપચારમાં વપરાય છે અને અહીંયા આગળ હરિયાણાના સોરી ઓડિશાના જે સીએમ અને ગવર્નર છે તેના પિક્ચર અહીંયા આગળ રાખેલ છે તમે આ બંનેના પિક્ચર ઉપરથી ઓળખીએ તો ઠીક છે અને તમને ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે નામ જણાવી શકો છો અને કાંધમલ હલ્દી વિશે થોડુંક અહીંયા આગળ બધું લખેલું છે અને બીજી પણ જીઆઈ જીઆઈટેક વિશે માહિતીઓ અહીંયા આગળ લખેલી છે પ્રથમ જીઆઈ જીઆઈટેક મેળવનાર હતી દાર્જિલિંગની ચા બે હજાર ચાર અને બે હજારની પાંચની સાલમાં દાર્જિલિંગની ચાએ પ્રથમ જીઆઈ ટેગ મેળવ્યો હતો અને જીઆઈ ટેગ મેળવનાર ગુજરાતની વસ્તુઓ છે તેના અહીંયા આગળ નામ લખેલા છે કુલ આઠ વસ્તુઓ છે જેણે જીઆઈ ટેગ મેળવ્યો છે તો અમે વિડીયો પોઝ કરીને અહીંયા આગળથી લખી શકો છો આમાં કાંઈ ચર્ચા કરવા જેવું છે નહીં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વર્લ્ડ સોઇલ ડે ક્યારે ઉજવવામાં આવે છે દર વર્ષે વર્લ્ડ સોઇલ ડે પાંચ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે કોના દ્વારા ઉજવવામાં આવે છે તો કે યુએનની એક પેટા બ્રાન્ચ છે યુએનની કુલ સત્તર જેટલી સ્પેશિયલ બ્રાન્ચ છે તેમાંની એક ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે પાંચ ડિસેમ્બરના રોજ આ દિવસ વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવે છે અને આ વખતની થીમ હતી તો થીમ અહીંયા આગળ લખેલી છે બે હજાર અઢારની થીમ બી ધ સોલ્યુશન ટુ સોઈલ પોલ્યુશન ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું તેનું પૂરું નામ શું છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાલમાં રૂકો નામના એપ્લિકેશનનું અનાવરણ કર્યું છે રૂકોનું કહેવાય ઉપયોગિતા શું છે તો કે જે આપણે ઘર વપરાશમાં તેલ ઉપયોગમાં લઈએ છીએ તો એક સમય પછી આ તેલની ખોરાક બનાવવાની ક્ષમતા એ સમાપ્ત થઈ જાય છે અને દાજ્યું તેલ કહેવામાં આવે છે હવે આ દાઝિયા તેલમાંથી બાયોડીઝલ બનાવવા દાજયું તેલ છે તે બાયોડીઝલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને આ દાઝિયા તેલને કલેક્ટ કરવા માટે રૂકો નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે રૂકોનું પૂરું નામ શું છે રીપર્પઝ યુઝ્ડ યુઝડ કુકિંગ ઓઇલ અને ગુજરાત સિવાય તે બેંગ્લોર મુંબઈ દિલ્હી એનસીઆરમાં પણ ઉપલબ્ધ રહેશે અને કોના દ્વારા તેને ડેવલપ કરવામાં આવી છે બાયોડીઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને એફડબલ્યુએસસીઆઈ દ્વારા સંયુક્ત રીતે આ એપ્લિકેશનને ડેવલપ કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન ફોબ્સ ઇન્ડિયા સેલિબ્રિટી હંડ્રેડ લિસ્ટ ટુ થાઉઝન્ડ એટીનમાં પ્રથમ સ્થાને રહેલ અભિનેતાનું નામ જણાવો પ્રથમ સ્થાને આ લિસ્ટમાં રહ્યા હતા સલમાન ખાન અને ટોપ ટેન નામ છે તે બધા અહીંયા આગળ લખેલા છે તમે વિડીયોને પોઝ કરીને જણાવી નામ લખી શકો છો તમારી નોટબુકમાં અને ગુજરાતની અંદર જેટલા પણ આ લિસ્ટમાં સ્થાન પામ્યા હતા જેટલી પ્રતિભાઓ તો એ બધાનું નામ અહીંયા આગળ લખેલું છે તે પણ ડિસ્કસ કરવા જેવું છે નહીં એટલે તમે વિડીયો પોઝ કરીને તમારી નોટબુકની અંદર જો લખવા માંગતા હોય તો લખી શકો છો બાકી પીડીએફ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન ફોર્બ્સ દ્વારા ધ વર્લ્ડ્સ હન્ડ્રેડ મોસ્ટ પાવરફુલ વુમનની યાદીમાં કેટલી ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કુલ ચાર ભારતીય મહિલાઓને આ લિસ્ટમાં આ યાદીમાં સમાવવામાં આવી છે અને ટોપ થ્રીની વાત કરીએ તો ટોપ થ્રીના નામ અહીંયા આગળ લખેલા છે અને ભારતની જે ચાર મહિલાઓ છે જેને સ્થાન મળ્યું છે આ લિસ્ટની અંદર તો તેના અહીંયા આગળ નામ લખેલા છે તમે નામ લખી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતની લેખિકા શરીફા વીજળીવાલાને નીચેનામાંથી કયા નિબંધ માટે બે હજાર અઢારનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે વિભાજનની વ્યથા માટે લેખિકા શરીફા વીજળીવાલાને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને કુલ ચોવીસ એવોર્ડ આપવામાં આવશે સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ ક્ષેત્રે જ્યાં વિવિધ પ્રકારના લેખકો છે તેને અને જે બીજા આ જે સાહિત્ય અકાદમી છે તો તેને તેના દ્વારા બે હજાર સત્તર અને બે હજાર અઢારના વર્ષનો ભાષા સન્માન પુરસ્કાર પણ આપવામાં આવશે અને ચાર વ્યક્તિઓ જે ભાષા સન્માન પુરસ્કાર મેળવશે તેના અહીંયા આગળ નામ લખેલા છે તમે અહીંયા આગળથી નામ લખી શકો છો અને બીજી વાત કરીએ સાહિત્ય અકાદમી વિશે તો ઓગણીસો ને ચોપનમાં તેની સ્થાપના થઈ હતી અને એવોર્ડ જીતવા જીતનારને એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવે છે અને સૌ વિજેતા સાહિત્ય અકાદમી એવોર્ડના વિજેતા હતા આરપી સેથુ પીલાઈ અને ગુજરાતના સૌ પુરસ્કાર વિજેતા હતા મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈની કઈ કૃતિને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો તે કમેન્ટ બોક્સની અંદર તમે જણાવી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે બસો એરક્રાફ્ટ હોય તેવી ભારતની પ્રથમ એરલાઇન્સ કઈ છે બસો એરક્રાફ્ટ ધરાવતી ભારતની પ્રથમ એરલાઇન્સ છે ઇન્ડિગો ઇન્ડિગો વિશે થોડી અહીંયા આગળ માહિતી લખેલી છે સ્થાપના થઈ હતી બે હજાર પાંચમાં સ્થાપક છે રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ અને હેડક્વાર્ટર આવેલું છે ગુરુગ્રામમાં હરિયાણા જે ગુરુગ્રામ આવેલું છે હરિયાણામાં અને ડોમેસ્ટિક માર્કેટની વાત કરી છે એટલે કે જેટલા પણ ભારતની અંદર પ્રવાસીઓ છે એર ટ્રાવેલ કરે છે તેમાંથી એકતાલીસ પોઈન્ટ ત્રણ ટકા પ્રવાસીઓ આપણે કહી શકીએ કે ભાઈ ઇન્ડિગોને પ્રિફર કરે ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોને બનાવવામાં આવ્યા છે તો ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમને ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા છે અને ક્રષ્ણામૂર્તિ સુબ્રમણ્યમની તસવીર અહીંયા આગળ રાખેલી છે તેના માટે થોડીક જે ઇન્ફોર્મેશન છે તેના લગતી તે પણ અહીંયા આગળ લખેલી છે ત્રણ વર્ષ માટે પોતે પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે અને હાલ તે અત્યાર સુધી હતા ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના આસિસ્ટન્ટ પ્રોફેસર અને પોતાનું જે જ્ઞાન છે તે બેન્કિંગ અને ઇકોનોમિક પોલિસી બાબતે છે ત્યાર પછીનો પ્રશ્ન વિશ્વના સૌથી વિકસતા ટોપ ટેન શહેરોમાં ગુજરાતનું ક્યુ શહેર પ્રથમ ક્રમે આવ્યું છે ગુજરાતનું સુરત શહેર એ આ ટોપ ટેન શહેરોમાં પ્રથમ ક્રમે આવ્યું છે ને દસે દસ શહેરોની વાત કરીએ વિશ્વના દસે દસ શહેરો તો એ દસે દસ શહેરો ભારતના છે અને અહીંયા આગળ એ દસે શહેરોનું નામ લખેલું છે પહેલું છે સુરત અને દસમું છે વિજયવાડા વિજયવાડા ક્યાં આવેલું છે તે પણ કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને રિપોર્ટ બાર પાડવામાં આવ્યો હતો આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું ઓક્સફર્ડ ઇકોનોમિક્સ દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વમાં સૌ પ્રથમ પ્રિન્ટેડ ઈ બાઇક કયા દેશમાં બનાવવામાં આવી છે સૌ પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ઈ બાઇક બનાવવામાં આવી છે જર્મનીમાં અને અહીંયા આગળ થોડીક માહિતી લખેલી છે આ થ્રીડી પ્રિન્ટેડ ઈ બાઇક બનાવવામાં આવી છે તેના વિશે કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે બિગ્રેપ કંપની દ્વારા બનાવવામાં આવી છે અને બિગ્રેપ કંપનીએ નેરા 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને આ બાઇકને ડિઝાઇન કરી હતી અને પર્યાવરણ માટે હિતાવક નીવડી શકે છે આવનારા સમયમાં ત્યાર પછીનો પ્રશ્ન છે વિશ્વમાં સૌ પ્રથમ ટેલિરોબોટિક સર્જરી અમદાવાદના કયા ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી આ ડોક્ટરનું નામ છે ડૉક્ટર તેજસ પટેલ અને આ તેજસ પટેલ એ પોતે પદ્મભૂષણ વિજેતા પણ છે અને અમદાવાદના પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ છે તેઓ અને ગાંધીનગરમાં રહીને અમદાવાદની હોસ્પિટલમાં તેણે આ સર્જરી કરી હતી ખાલી માત્ર ઇન્સ્ટ્રક્શન આપીને આ પ્રકારની ટેલિરોબોટિક સર્જરી કરી હતી અને આ સર્જરી કર્યા બાદ તેના નામે એક વર્લ્ડ રેકોર્ડ પણ થઈ ગયો છે કેમકે વિશ્વમાં કોઈપણ પ્રકારની આ પ્રકારે સર્જરી થઈ નથી તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે એક ડિસેમ્બરથી લઈને દસ ડિસેમ્બર સુધીના તે આપણે બ્રીફમાં ડિસ્કસ કરી લીધા તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક કરો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલમાં જે બેલ બે આઇકન બાજુમાં આવેલું છે તો બે લાઇકનને પણ પ્રેસ કરો અને પીડીએફ મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જોઈન કરી શકો છો અને જો એરર આવે તો ટેલિગ્રામ એપ્લિકેશન ખોલીને એજ્યુકેર સર્ચ કરીને તમે ત્યાંથી પણ જોડાઈ શકો છો તમારું સજેશન હોય તો એ આ મેલ ઉપર તમે અમને લખી શકો છો અમારું ફેસબુક પેજ છે તેને પણ તમે જોઈન કરી શકો અમારા વિડિયો વિશે રેટ રિવ્યૂ આપી શકો છો અહીંયા સુધી રાખીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત